કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કથિત રીતે બદક્ષી કેસનો મામલો સુરત કોર્ટમાં હવે અંતિમ ચરણમાં પહોંચી ગયો છે જ્યાં અંતિમ દલીલો શરૂ થઈ ગઈ છે આજે સુરત કોર્ટમાં ફરિયાદી પક્ષે દલીલો કરવામાં આવી હતી આજે કોર્ટમાં સરકારી સહિત ફરિયાદ પક્ષના પુરાવા સંદર્ભે દલીલો કરવામાં આવી સમગ્ર મામલે ફરિયાદ પક્ષના વકીલ કેતન રેશમવાલાએ દલીલો કરી જે બાબતે તેમણે મીડિયા સાથે વાત પણ કરી હતી સુરત કોર્ટમાં ચાલતા રાહુલ ગાંધી કેસમાં ફરિયાદી પક્ષની ફાઇનલ દલીલોની આજે શરૂઆત થઈ ગઈ છે આ સમગ્ર મામલો રાહુલ ગાંધી દ્વારા બદનક્ષીકારક શબ્દનો ઉપયોગ કરીને નિવેદન આપ્યું હતું રાહુલ ગાંધીના નિવેદનના કારણે પૂર્ણેશ મોદીની બદનક્ષી થઈ છે ધારાસભ્ય અને સમાજના જ્ઞાતિ આગેવાન તરીકે સમાજમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે આર્થિક અને સામાજિક રીતે પણ બદનક્ષી થઈ છે બદનક્ષીના કારણે રાજકીય અને નાણાકીય રીતે ભવિષ્યમાં નુકસાન જાય તેવા સંજોગો ઉભા થયા હતા આ બાબતે ચાલતા કેસમાં સીડી સહિતના તમામ પુરાવા પર નામદાર કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું છે કોર્ટમાં ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવેલ પત્ર વ્યવહાર બતાવવામાં આવ્યો છે કોર્ટમાં રાહુલ ગાંધી દ્વારા અગાઉ પીએમ મોદી વિરુદ્ધ કરાયેલા વિવાદિત ટિપ્પણી અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ રજૂ કરાયો છે રાહુલ ગાંધી બદનક્ષીકારક નિવેદન કરવા ટેવાયેલા છે તે બાબતે કોર્ટનું ધ્યાન દોર્યું હતું સામાન્ય માણસ આવા નિવેદન કરે તે અલગ બાબત છે રાહુલ ગાંધી એક સાંસદ સભ્ય છે કાયદો પસાર કરવામાં રાહુલ ગાંધીનો મહત્ત્વનો ફાળો અને જવાબદારી હોય છે આવા સંજોગોમાં કાયદો તોડે અથવા ભંગ કરે તો ગંભીરતા વધી જાય છે રાહુલ ગાંધીએ કરેલા નિવેદનથી સમાજમાં એક ખોટો મેસેજ જાય છે આવતીકાલે પણ ફરી અંતિમ દલીલો થશે આજે અમે ફરિયાદ પછી નામદાર કોર્ટ રૂબરૂ શરૂઆતના જે પાંચ સાક્ષીઓ તપાસેલા હતા એ પાંચ સાક્ષીઓએ નામદાર કોર્ટ રૂબરૂ જે પુરાવો આપેલો હતો અને એ પુરાવાથી તૈતય હકીકત અમે પુરવાર તરી બતાવી છે એની અમે દલીલો કરેલી સૌથી પહેલી અમે નામદાર કોર્ટમાં પૂર્ણેશભાઈની જુબાની અને ફરિયાદ બતાવીને એવી અમે રજૂઆત કરેલી તે જ્યારે ફરિયાદ કરવામાં આવી

માફી બાદ કોર્ટે શબ્દો ઉચ્ચારતા તેમજ વિચારવાની સલાહ આપી હતી આજે કુલ તેરમાંથી પાંચ સાક્ષીઓને કોર્ટમાં તપાસ કરાઈ હતી